વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12 કોમર્સ પહેલો ભાગ, તેની અંદર યુનિટ નંબર 1 અને એનો વિડીયો નંબર 3 આપણે જોઈ રહ્યા છીએ. બાકીના બે વિડીયો ના જોયા હોય તો આગળ જોઈ લેજો. તો તેની અંદર આપણે બે સ્ટેપ સુધી દાખલો ગણવાની જે રીત હતી એમાં બે બીજા મુદ્દા નંબર સુધી પહોંચ્યા હતા, તો ત્રીજા નંબરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ત્રીજા નંબર આગળ આપણે વાત કરી હતી કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો માત્ર ને માત્ર મૂડી ખાતું તૈયાર કરવામાં આવે છે અને તેની અંદર ભાગીદાર અને પેઢી વચ્ચે જે પણ વ્યવહાર થાય છે તે એની અંદર દર્શાવવામાં આવે છે. હવે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ, તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર બે ખાતા તૈયાર કરવામાં આવે છે મિત્રો. એક તો મૂડી ખાતું છે અને એક ચાલુ ખાતું છે. મૂડી ખાતાની અંદર માત્ર ને માત્ર કાયમી મૂડી દર્શાવવામાં આવે છે અને ત્યારબાદના જે પણ બાકીના વ્યવહાર રહે છે, મૂડી પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, તે બધું જ ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો મેનેજરને ચૂકવવાનું કમિશન અને ભાગીદારની લોન પરનું ચૂકવાનું વ્યાજની રકમ ધંધાનો ખર્ચ ગણીને નફા નુકસાન ખાતે નોંધવામાં આવે છે. મિત્રો તમારે આ પહેલા ચેપ્ટરની અંદર નફા નુકસાન ખાતું બનાવવાનું આવતું જ નથી, એટલે આ વિગત તમારે ધ્યાનમાં દેવાની જરૂર નથી આ ચેપ્ટરમાં. પરંતુ આના પછીનું જે વાર્ષિક હિસાબ ચેપ્ટર આવશે, ચેપ્ટર બીજું, તેની અંદર આની બહુ જ જરૂર પડશે, માટે મેં અહીંયા દર્શાવેલ છે. ભાગીદાર નફા નુકસાનમાંથી કમિશન આપવાનું હોય ત્યારે, એટલે કે ભાગીદારને નફામાંથી જ્યારે કમિશન આપવાનું હોય તો એને બે રીતે આપી શકાય છે. એક કે જો કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર કમિશન ગણવાનું હોય તો, એટલે કે કમિશન હજુ બાદ કર્યું નથી એની પહેલાં જે નફો છે એની પર કમિશન ગણવાનું હોય તો એનું સૂત્ર છે મિત્રો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100. પરંતુ બીજી રીતે એવી છે કે કમિશન બાદ કર્યા પછીના નફા પર જો કમિશન આપવાનું કહ્યું હોય તો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા 100 પ્લસ કમિશનના ટકા, એટલે જે પણ કમિશનના ટકા હશે એ 100માં એડ થઈ જશે અને પછી ભાગાકારમાં લખાશે. કમિશન બાદ કર્યા પછીના નફા પર હોય ત્યારે આવું થશે. ત્યારબાદ ઉપાડમાં ઉપર વ્યાજ ગણવાની પણ ઘણી રીત છે, તો એના માટે પણ આપણે અહીંયા ચર્ચા કરીશું મિત્રો. કે ઉપાડ પર વ્યાજની ગણતરી, જો ઉપાડ દર માસની શરૂમાં એટલે કે પહેલી તારીખે કરવામાં આવતો હોય તો મિત્રો 78/12 કરવાનું, અને જો ભાગીદાર દર માસને અંતે ઉપાડ કરતો હોય તો 66/12 કરવાનું. મિત્રો આ બે જ તમારે મોસ્ટ આઈએમપી છે ઉપાડ ગણવાની રીતમાં, આ જ તમારે એક્ઝામમાં આવશે અને ચોપડીમાં પણ આ જ છે, બાકી જે છે એ મેં વધારાના દર્શાવેલા છે. ભાગીદાર દર માસની 15 તારીખે જો ઉપાડ કરતો હોય તો 72/12 કરવાનું, અને જો 3 માસની દર 3 માસે અને પહેલી તારીખે, દર 3 મહિને એ ત્રીજા મહિનાની પહેલી તારીખે ઉપાડ કરી નાખ્યો, પછી સીધો 6ઠા મહિનામાં, પછી 9મા મહિના એ તો પહેલી તારીખે ઉપાડ કરતો હોય તો દર 3 માસની પ્રથમ તારીખે ઉપાડ કરે તો 30/12, અને દર 3 માસને અંતે ઉપાડ કરે એટલે કે 31 હોય, 28 આવતી હોય એના અંતે મહિનાના એન્ડમાં જો ઉપાડ કરતો હોય 3 મહિને તો 18/12 લખીને આપણે જવાબ લાવી શકીએ છીએ. તો મિત્રો મોસ્ટ ટાઈમ બી મેં કહી દીધું છે કે આ બંને ધ્યાનમાં દેવાના છે, બાકી એક પણ ધ્યાનમાં દેવાનું નથી. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જે વિડીયો આવવાનો છે એ ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 એટલે કે દાખલા ગણવાના છે આપણે, તેનો આપણે વિડીયો બનાવીશું બરાબર. તો આપણે દાખલા હવે ગણવા જઈએ. ચલો હવે નેક્સ્ટ વિડીયો જોઈએ. મિત્રો એક ફરીથી વાત અત્યાર લગી કહેતો આવ્યો છું અને કહું છું કે વિડીયો બને એટલો શેર કરો જેથી ઘરે બેઠા પણ કોઈ પણ વિદ્યાર્થી ભણી શકે અને એને ટ્યુશન રાખવાની જરૂર પડે નહીં બરાબર. અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર તમારો.